હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દી વિષયનો પાઠ પંદર ખરગોશ ઓર હાથી ખરગોશ એટલે શું થાય સસલું અને હાથી એટલે હાથી એટલે કે હાથી અને ખરગોશની કહાની છે આપણે ભણવાની છે તમને વાર્તા સાંભળવી બહુ ગમે ને તો આજે આપણે એક વાર્તા સાંભળવાની છે ખરગોશ એક છોટા સા જાનવર હે એટલે કે સસલું છે એક નાનકડું प्राणी छे जानवर એટલે શું થાય પ્રાણી એટલે કે સસલું છે એક નાનકડું પ્રાણી છે ઓર હાથી બહુત બડા એટલે કે હાથી છે ઈ બહુ મોટું પ્રાણી છે ઈસ કહાની મેં ખરગોશ કિસ પ્રકાર apni સમજદારી સે હાથીઓ સે apni રક્ષા કરતા હે એટલે કે આ કહાની મેં આપણે એ જોવાનું છે કે નાનકડું એવું સસલું છે ઈ પોતાની સમજદારી થી એટલે કે પોતાની જે કંઈ પણ બુદ્ધિ છે એ વાપરીને જે મોટા હાથીઓ હોય છે એનાથી પોતાની રક્ષા કેવી રીતે કરે છે ઈસ્કા વર્ણન હે એટલે કે એનું વર્ણન છે એ આ કહાનીમાં આપેલું છે કહાની પંચતંત્ર લી ગઈ હે એટલે કે આ જે કઈ પણ ખરગોશ અને હાથી એટલે વાર્તામાંથી લીધેલી છે એમાં ઘણી બધી વાર્તા હોય એમાંથી આ વાર્તા છે એ લીધેલી છે તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ જે કઈ પણ હું શબ્દાર્થ લખતી જાઉં ભાષાંતર લખતી જાઉં એ તમે નોંધ બુકમાં નોંધ કરતા જજો એક જંગલ માં એક સરોવર થા એટલે કે એક જંગલમાં એક સરોવર હતું સરોવરને આપણે બીજું નામ આપવું હોય તો શું કહી શકીએ તાલાબ એટલે કે એક જંગલમાં એક સરોવર હતું સરોવર કે કિનારે ગીલી જમીનથી ગીલી એટલે શું થાય ભીની એટલે કે જે તળાવ હતું સરોવર હતું એના કિનારે ભીની જમીન હતી

ખરગોશો કે બિલ એટલે કે ખરગોશનું એક ઘર એટલે કે પશુઓ કે રહેને કા સ્થાન રહેલ એટલે બિલ એટલે શું થાય પણ થાય અને આપણી ભાષામાં શું કહીએ આપણે એને ઘર કે ભાઈ ખરગોશ હોય એ જમીનની અંદર એટલે કે ભીની જમીન હોય એટલે તાત્કાલિક ખોદાઈ જાય એટલે કે એની અંદર છે આ બધા સસલાઓ છે એ રહેતા હતા વે દિનભર ઈધર ઉધર કૂદતે એટલે કે આપણે ઘણી વાર જોયું હોય પ્રાણી સંગ્રહાલયમાં રાખે તમે પણ આમ તેમ રાખો ને રિસેસ એટલે એક જગ્યાએ બેસવાનું નહીં એટલે એવી જ રીતે આ સસલું છે એ પણ એક જગ્યાએ થી બીજી જગ્યાએ કૂદતું રહેતું નરમ નરમ ઘાસ ખાતે એટલે કે સસલાનો ખોરાક શું કુણું કુણું ઘાસ નરમ નરમ એટલે કુણું ઘાસ એટલે કે કુણુ કુણુ ઘાસ ખાતા રાત કો અપને ઘરોમે સો જાતે એટલે કે રાત્રે પોતાના ઘરોમાં જઈ અને પાછા સુઈ જતા વે સબ બહુત પ્રસન્ન થે એટલે પ્રસન્ન એટલે શું થાય ખુશ એટલે કે એ બધા બહુ જ ખુશ હતા કે પોતાના કામમાં મસ્ત રહેતા પોતાનો ખોરાક શોધી લેતા આટલું પાછું સમજી લઈએ કે ભાઈ એક જંગલમાં એક સરોવર હતું સરોવરના કિનારે ભીની જમીન હતી ત્યાં ઘણા બધા સસલાઓ રહેતા હતા અને સસલાઓ એમના ઘર છે એ જમીનની અંદરમાં બનાવતા એટલે કે છેદ પાડી અને જમીનની અંદર બનાવતા વે દિનભર ઈધર ઉધર કૂદતે રહેતી એટલે કે આખો દિવસ આમ તેમ જંગલમાં કૂદતા રહેતા અને નરમ નરમ એટલે કે કૂણું કૂણું ઘાસ ખાતા રાતકો આપણે ઘરો રાત્રે પાછા પોતાના ઘરોમાં સુઈ જાય અને બધા સસલાઓ ખૂબ ખુશ રહેતા ચિત્રમાં દેખાય છે ને કે અમુક સસલાઓ કુદાકુદ કરી રહ્યા છે તો અમુક આરામ કરી રહ્યા છે અમુક સૂઈ રહ્યા છે તો આવી રીતે સસલાઓ છે એ બધા ખુશ હતા ઉસી જંગલ માં કુજ હાથી આ ગઈ એટલે કે એકવાર એ જંગલમાં કેટલાક હાથીઓ આવી ગયા હાથીઓ કે ઝુંડ ની કુચ થે ઝુંડ એટલે સમૂહ શું થાય સમૂહ જેવી રીતે આ સસલાનો સમૂહ છે એવી જ રીતે હાથીઓ પણ ઘણા બધા હતા હવે હાથીઓના બધા સમૂહમાં કુચ સરારતી હાથી એટલે કે તોફાની સરારતી એટલે શું થાય તોફાની તમારા જેવા તોફાની હાથી એટલે કે કેટલાક હાથીઓ હતા એ તોફાની હતા

કુચલ એટલે કે એને પગેથી કચડી નાખતા એક તો વૃક્ષો હોય એને ઉખેડી નાખતા પોતાની સૂંગ અને નાના નાના છોડવા હોય એને પોતાના પગથી કચડી નાખતા હાથીઓ કે બચ્ચે ખેલ ખેલ એક દુસરે લડતે એટલે કે હાથીઓના જે નાના નાના બચ્ચા હોય હાથીના બચ્ચાને શું કહેવાય તો એ જે નાના નાના બચ્ચા હોય એના એ રમતમાં ને રમતમાં એકબીજાથી લડી પડતા કભી એક છોટા હાથી નીચે હોતા તો કભી દુસરા એટલે કે ક્યારેક એક નાનકડો હાથી હોય નીચે તો ક્યારેક કોઈ બીજું એટલે કે એવી રીતે રમતમાં ને રમતમાં એકબીજા ઝઘડા ઝગડી કરતા હાથી પાણી છે બહુ જ પ્યાર કરતી હે એટલે કે હાથી છે આપને ખબર છે કે હાથીને પાણી બહુ ગમે છે વે સુંડ મેં પાણી ભર ભર નહાતે એટલે કે એ પોતાની સુંડમાં પાણી ભરી ભરીને નહાય છે કિનારે લોટતે એટલે કે સરોવરના કિનારે એટલે કે જે ભીની જમીન હતી એનો ભાર આવે એટલે અંદર દબાઈ જાય આપણે જોઈએ ને કે હાથી ચાલે તો એ જમીનમાં આમ એનો થંભ પડી ગયો એટલે કે જમીન છે એ દબાઈ જતી સાથી કઈક

કારણ કે તો કારણ વગરના કોઈ પણ વાક વગરના અંદર છે એ પોતાના ઘરમાં હોય અને હાથી માટે આરોટે એટલે ઘણા સસલાઓ છે દબાઈ જતા અને ઘણા સસલાઓ મરી પણ જતા એટલે એના લીધે જે સસલાઓ છે એ ખૂબ જ દુખી હતા કે આવું કેટલાય વખત ચાલતું રહેશે તો આપણો એક પણ પરિવાર રહેશે નહીં જો અહીંયા દેખાય છે 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 ને હાથી અને એમને વિનંતી કરી રહ્યા હોય કઈ રહ્યા હોય ખરગોશો કે સરદાર ને એક ઉપાય સોચા એટલે કે બધા સસલાઓ હોય તો એમાં એક નેતા હોય ને આપણે કેમ ક્લાસમાં મોનિટર હોય બધા એનું ધ્યાન રાખવા માટે મોનિટર નીમાં હોય ને તો એવી જ રીતે સસલાઓ હોય એમાં એક મોનિટર હતો એટલે કે એક સરદાર હતો એણે એક ઉપાય વિચાર્યો કે જો જ ચાલતું રહેશે તો આપણું એક પણ સસલું છે એટલે કે આપણો એક પણ સસલાનો પરિવાર છે એ બચશે નહીં એટલે એણે એક યુક્તિ વિચારી ઉપાય એટલે શું થાય યુક્તિ કુછ ચૂને હુએ ખરગોશ કે સાથ વાથીઓ કે સરદાર કે પાસ ગયા એટલે કે કેટલાક સાથીઓને લઈ પોતાના કેટલાક મિત્રોને લઈ એટલે કે કેટલાક સસલાઓને લઈ અને હાથીઓના સરદાર પાસે એટલે કે હાથીઓમાં પણ જે મેન વ્યક્તિ હોય એની પાસે એ ગયા કુછ દૂરી પર બેઠ ખરગોશ કે સરદારને આપને અગલે પાં ઉઠાય એટલે કે કેટલીક દૂરી ઉપર એટલે એની સાવ નજીક તો ગયા નહીં પણ થોડેક દૂર રહી અને પોતાના પગ ઊંચા કરી

ખરગોશ સરદાર એટલે કે જે ખર ચાંદા મામા ના ભાણેજ છીએ ભાંજા એટલે શું થાય બહન કા લડકા બહન કા લડકા એટલે કે અમે ચાંદા મામાના ના ભાણે જ છીએ ચાંદ મેં આપણે ભાઈ બંધુઓ કો દેખ શકતે તમે ચાંદમાં જુઓ તો અમારા ભાઈ બંધુઓ છે એ તમને દેખાશે અમારે કુજ ભાઈ ધરતી પર રહેને આવે હે એટલે કે અમારા કેટલાક ભાઈ છે એ ચાંદમાં રહે છે અને કેટલાક ભાઈ બંધુઓ છે એ અમે ધરતી પર રહેવા આવ્યા છીએ એવું કોણે કીધું ખરગોશ સરદારે હાથીને કીધું એને ઉપાય કર્યો કે આપણે કંઈક આવું કરવું જોશે એટલે એ હાથીના સરદાર પાસે ગયા સૌથી પહેલા તો એને નમસ્કાર કર્યા અને પછી એણે કીધું કે ભાઈ અમે ચાંદના ભાણે જ છીએ અને અમે તમે જોઈ શકો છો કે સસલાઓ છે ચાંદા મામાને અહીંયા દેખાડે છે કે તળાવ છે એમાં ચાંદા મામાને દેખાડે છે કે એને કઈક યુક્તિ કરેલી હોય એવું આપને આ ચિત્ર પરથી દેખાય છે આપણે આગળ જોશું કે ભાઈ એમને એમ કે છે કે જો ચાંદા મામા છે એ તળાવમાં પણ દેખાય છે હકીકતમાં શું હોય છે કે એનો પડછાયો પડતો હોય છે પણ હાથી બુદ્ધુ બની જાય છે અને એને એવું લાગે છે કે નઈ સાચે મામા તો નીચે છે તો એવી આપણે આગળ વાર્તા જોઈએ મામા રોજ સરોવર માં શું કીધું કે મામા છે એટલે કે ચંદામા છે પણ હકીકતમાં માં શું હોય મામા ન હોય પણ શું હોય એનો પડછાયો એટલે કે મામા છે અમારા મામા છે એ દરરોજ સરોવરમાં આવે છે હમસે મિલ એટલે કે અમને મળવા માટે વે આપશે નારાજ હે એટલે કે એ તમારાથી નારાજ છે એટલે કે તમારાથી

કે ભાઈ સરોવરના કિનારાની નજીક જ જે નરમ એટલે કે ભીની માટી છે એમાં સુરાખ કર સુરાખ કર એટલે છેદ કરીને કાણું કરીને એટલે કે કાણું કરી અને બખોલ કરીને અમે અમારા ઘર બનાવ્યા છે આપ

એટલે કે ખરગોશ આગળ બોલો કે વે રાત કો સરોવર દેખ કર અચ્છા નહીં લગેગા એટલે કે એ રાત્રે છે એ સરોવર માં આવશે અને તમ આ બધું જોઈ અને એ એને કઈ સારું લાગશે નહીં કારણ કે તમે એના ભાણેજોને દબાવી દો છો

આ પહેલા ભાગમાં તમારું હોમવર્કમાં લખવાનું છે હાથી વિશે હિન્દીમાં પાંચ વાક્ય છે એ તમારે લખવાના છે તમારી રફ બુકમાં શું લખવાનું છે હાથી વિશે પાંચ વાક્ય